જય હિન્દ મિત્રો, કેમ છો બધા? મજામાં ને? આપણે વાત કરી રહ્યા છીએ એન્શિયન્ટ હિસ્ટ્રીની. એન્શિયન્ટ હિસ્ટ્રીની અંદર આપણે વૈદિક કાળનું જે સાહિત્ય છે, સાહિત્ય વિશે તો આપણે વાત કરી. હવે આપણે ધીરે ધીરે આપણે ઉત્તર વૈદિક સાહિત્યની અંદર વાત કરીશું. વૈદિક કાળમાં ખાલી આપણે ધાર્મિક સ્થિતિ એક વાત કરવાની રહી ગઈ છે. ધીરે ધીરે કરીને આગળ એકાદ લેક્ચર એનું આપણે અપલોડ કરી દઈશું, કારણ કે એ લેક્ચર બહુ લેન્ધી છે એટલે થોડુંક સ્કીપ કરેલો છે. આપણે હવે ઉત્તર વૈદિક કાળમાં આવી ગયા છીએ. ઉત્તર વૈદિક કાળની અંદર આપણે આપણે વેદાંગોને સમજશું, ઉપવેદોને સમજશું. ઓકે, તો વેદાંગોને આપણે આપતા લેક્ચરની અંદર રાખશું. આજે આપણે ઉપવેદોની વાત કરી લઈએ, અને ઉપવેદોની સાથે સાથે આપણા જે 16 સંસ્કાર છે, હિન્દુ ધર્મના જે 16 સંસ્કાર છે, જે એઝ એ હિન્દુ તમને આપણને જે કરી હોવી જોઈએ, તમને એ 16 સંસ્કાર વિશેનો આજ જીપીએસસી મેન્સની અંદર પણ આજે 3 માર્ચની અંદર જે એક્ઝામ હતી એ એક્ઝામની અંદર પણ એનો ક્વેશ્ચન પૂછાઈ ગયો. એટલે કોઈ પણ વસ્તુને આપણે એન્ટિસિપેટેડ ના કરીએ કે આ વસ્તુ આટલી ઇમ્પોર્ટન્ટ છે કે નહીં. ઓકે, આપણે કોઈ વસ્તુ ડિસાઈડ કરીએ એવું ના કરીએ કે આ નહીં પૂછાય, આની કંઈ જરૂર નથી. દરેકે દરેક વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે જ. ઓકે, ચાલો આપણે એ 16 સંસ્કાર વિશે વાત કરશું અને ઉપવેદો વિશે વાત કરશું. તો આપણા ઉપવેદ એ શું ને, એ વેદોથી સંબંધિત છે. અને દરેક વેદ, દરેક આપણા જે વેદ છે, 4 વેદનો ચારે ચાર એક અલગ અલગ ઉપવેદ છે. તો એની વિશે આપણે એક વાત કરી લઈએ મોટા મોટી. ઓકે, તો જે પહેલો આપણો વેદ છે ઋગ્વેદ છે. ઋગ્વેદનો ઉપવેદ કયો છે? ઋગ્વેદનો ઉપવેદ છે આયુર્વેદ છે. અને આયુર્વેદની અંદર શું છે? ચિકિત્સા સંબંધી જ્ઞાન છે, જેની અંદર એના જે ઘણા બધા ઋષિઓ છે. ઓકે, ઋષિઓ વિશેની પણ ઇન્ફોર્મેશન એની અંદર આપેલી છે. ઓકે, હવે તમે આપણે અથર્વવેદની જ્યારે આપણે વૈદિક સાહિત્ય ભણતા હતા એની અંદર આપણે જ્યારે વેદોની વાત કરી હતી, અથર્વવેદની અંદર આપણે જોયું કે જાદુ ટોનાની સંબંધિત છે. ઓકે, જાદુ ટોના સિવાય એ શું છે? ચિકિત્સા સંબંધી પણ એની અંદર લખેલું છે. એટલે તમે એવું ના માની લેતા કે અથર્વવેદ આ આયુર્વેદ એ અથર્વવેદનો ઉપવેદ છે, એવું ના માની લેતા. ઓકે, તમે એકદમ ગાંઠ બાંધીને યાદ રાખજો કે ભાઈ ઋગ્વેદ આયુર્વેદ છે એ ઋગ્વેદનો ઉપવેદ છે, જેની અંદર ચિકિત્સા સંબંધી જ્ઞાન આપેલું છે. બીજો વેદ છે સામવેદ. સામવેદનો ઉપવેદનું નામ છે ગાંધર્વવેદ. ગાંધર્વ એટલે પ્રેમ. ઓકે, અને પ્રેમ ક્યારે હોય? પ્રેમ જ્યારે તમને કોઈથી પ્રેમ થઈ જાય અથવા તમે પ્રેમથી વિખૂટા પડી જાઓ ત્યારે શું છે? સંગીત એક નીકળતું હોય છે. તો ગાંધર્વવેદની અંદર શું આપેલું છે? સંગીત કલા વિશેની ઇન્ફોર્મેશન આપેલી છે. ઓકે, હવે વાત કરીએ યજુર્વેદની. તો યજુર્વેદ એ કોણ? યજુર્વેદનું ઉપવેદનું નામ શું છે? ધનુર્વેદ છે, જેની અંદર શું છે? યુદ્ધ કલા વિશે ઇન્ફોર્મેશન આપેલી છે. ઓકે, જ્યારે યજુર્વેદની અંદર શેની ઇન્ફોર્મેશન આપેલી છે? જે આપણે વેદ છે યજુર્વેદ, એ વેદની અંદર વાત કરીએ તો વેદની અંદર કર્મકાંડ વિશે આપેલું છે. આપણે આગળના લેક્ચરમાં જોયું કે ધાર્મિક સ્થિતિ, ધાર્મિક રીતિરિવાજો વિશે વાત કરેલી છે, ધાર્મિક નિયમોનો વિશે વાત કરેલી છે યજુર્વેદમાં. એટલે તમે એને ધર્મની સાથે ના સંકળાઈ દેતા. ઓકે, ધર્મવેદ કે એવું કંઈ ના લખી દેતા. આ અને ધર્મવેદનો ઉપવેદ છે જેની અંદર યુદ્ધ કળા વિશે લખેલું છે. એટલે દરેક વસ્તુ એકદમ ઉલટી પુલટી આપેલી છે. એટલે તમે એમ ખાલી અનુમાન ના મારી લેવાનું, અનુમાન નહીં મારી લેવાનું. ઓકે, કે આયુર્વેદની અંદર તો આ અથર્વવેદનો ઉપવેદ હોવો જોઈએ ને એવું બધું. ઓકે, ચલો આપણે વાત કરીએ અથર્વવેદની. તો અથર્વવેદ છે, અથર્વવેદની અંદર ભલે જાદુટોના અને આયુર્વેદ વિશે લખેલું હોય, અરે ઔષધિઓ વિશે લખેલું હોય, પણ એની એનો જે ઉપવેદ છે, ઉપવેદ શેના રિલેટેડ છે? એ શિલ્પકલા રિલેટેડ છે. એટલે શિલ્પ સંબંધી જે ટોટલી જ્ઞાન આપેલું છે એ અથર્વવેદના ઉપવેદ, અથર્વવેદનો જે ઉપવેદ છે, ઉપવેદ શિલ્પકલા નામનો ઉપવેદ છે એની અંદર આપેલું છે. હવે આપણે 16 સંસ્કાર વિશે વાત કરી લઈએ. તો સંસ્કાર એટલે શું? સંસ્કાર એટલે સૌથી સિમ્પલ ભાષામાં કહીએ તો સંસ્કાર એટલે શુદ્ધિકરણ. તો માણસનું શુદ્ધિકરણ શું? માણસ જન્મ થઈ જાય ત્યારે જ માણસનું શુદ્ધિકરણ ચાલુ થાય છે. ઓકે, તો શુદ્ધિકરણ કરવા માટેના જે આપણા 16 આપણા જીવન, આપણે જે જીવનની અંદર જે 16 સંસ્કારોમાંથી આપણે ગુજરીએ છીએ, આપણે નીકળીએ છીએ. ઓકે, દરેક આત્મા, ઓકે, આ પૃથ્વી ઉપર આવનારી દરેક આત્મા જે 16 સંસ્કારો થતા હોય છે હિન્દુ ધર્મની અંદર, તો આપણે એની વાત કરવાની છે. શુદ્ધિકરણ તમારું ક્યારે શરૂ થાય? એ જન્મનું જ્યારે પહેલાંથી ચાલુ થાય. ઓકે, જ્યારે માતાના ગર્ભમાં જ્યારે જન્મ લઈ લે ત્યારથી ચાલુ થાય, અને જ્યારે મરી જાય ત્યારે સંસ્કાર થયા 16 સંસ્કાર પૂરા થાય છે. ઓકે, એ જ્યારે મૃત્યુ પામે ત્યારે સુધીના 16 સંસ્કાર આપણે કરવાના હોય છે. હવે 16 સંસ્કારની ઇન્ફોર્મેશન એની અંદર આપેલી છે, એ ગૃહસૂત્રની અંદર આપેલી છે. અને ગૃહસૂત્રને 3 ભાગમાં વહેંચાયેલું છે. ઓકે, શૌચસૂત્ર, ગૃહસૂત્ર અને ધર્મસૂત્ર. અને આ એક છે કલ્પ કરીને એક વેદાંગ છે. ઓકે, કલ્પ યાદ રાખજો, કલ્પ. ઓકે, અને કલ્પ શું છે? વેદાંગ છે. વેદાંગ શું છે? વેદાંગ એટલે વેદોને સમજવા. વેદોની ભાષા કેટલી હતી? કેવી હતી? એકદમ અઘરી ભાષાની અંદર લખેલું હતું. એ લાસ્ટ જે તમે લેક્ચર જોશો તો એની અંદર તમને દરેકે દરેક ઇન્ફોર્મેશન મળી જશે. ઓકે,
કારણ કે વેદ સમજવા એ ડાયરેક્ટલી તમે વેદ વાંચો તો તમને કંઈ એની અંદર સમજણ નહીં પડે. તમારે વેદ સમજવા હોય તો તમારે શું છે, વેદાંગોને સમજવા પડશે. એ વેદાંગો સમજ્યા પછી તમારે આરણ્યકો સમજવા પડશે, ત્યારે તમે વેદોને સમજી શકશો. ઓકે, ડાયરેક્ટલી તમે ઇન્ફોર્મેશન ના મળો. તો આજે કલ્પ નામનો જે વેદાંગ હતો, વેદોને સમજવા માટે જે વેદાંગ બનાવ્યો હતો, એનું આ પાઠ છે. ઓકે, ગ્રીસૂત્ર. હવે આપણે વાત કરીએ 16 સંસ્કારની, વાત કરીએ તો પહેલો સંસ્કાર છે ગર્ભાધાન. ઓકે, તો ગર્ભાધાન શું છે કે જ્યારે માતાના ગર્ભમાં જીવનો પ્રવેશ થાય છે, જ્યારે માતાનું જે ગર્ભ છે ગર્ભની અંદર જ્યારે આત્માનો પ્રવેશ કરે છે, ત્યારે આ ગર્ભાધાન નામનો સંસ્કાર કરવામાં આવે છે. અને એની અંદર શું હોય છે, જસ્ટ માતા જ્યારે જસ્ટ એની મતલબ પ્રેગ્નન્સી ચાલુ થાય ત્યારે આ સંસ્કાર કરવામાં આવતો હોય છે. બીજો સંસ્કાર છે પુષ્પાન કરીને, એ જે ગર્ભનો 3જો મહિનો હોય, માતાના ગર્ભનો 3જો મહિનો હોય ત્યારે આ સંસ્કાર કરવામાં આવતો પુષ્પાન નામનો. અને એ શું કામ કરવામાં આવતો, પુત્રની પ્રાપ્તિ માટે, પુત્ર પ્રાપ્તિની કામના કરવા માટે એ સંસ્કાર કરવામાં આવતો. હવે એને આજના સાયન્સના કન્ટેક્સમાં આપણે રિલેટ કરીએ તો તમે આજે કોઈ પણ સ્ત્રી હોય એ પ્રેગ્નન્ટ હોય ત્યારે એ પહેલા મહિને ડૉક્ટર પાસે લઈ જાવ તો ત્યારે એનું સેક્સ ડિટર્મિનેશન નહીં થાય. ઓકે, હાલાકી સેક્સ ડિટર્મિનેશન છે એક એક ગુનો છે, એક ઓફેન્સ છે. આપણે એઝ અ સમાજના એક સક્ષમ અધિકારી તરીકે, સમાજના એક નાગરિક તરીકે આપણે આ દરેક અનિષ્ટકારી કાર્ય જે છે, સેક્સ ડિટર્મિનેશન એટલે કે ભ્રૂણ હત્યા, ઓકે, માતાના ઉદરમાં જ એનું સેક્સ ડિટર્માઇન કરી છોકરો છે કે છોકરી એ જાણી અને એની હત્યા કરવામાં આવે છે, ઓકે, તો આપણે એનાથી તો આપણે લડવાનું જ છે. પણ તમે, હું જસ્ટ તમને સાયન્સના કોન્ટેક્સમાં સમજાવવા માગું છું કે અત્યારે તમે કોઈ પણ સ્ત્રી હોય તો એને ક્યારે ડૉક્ટર તમને 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 એ જણાવશે, જ્યારે 3જા મહિનામાં જ્યારે એ પ્રવેશ છે ત્યારે જે તમને જણાવશે. તમે વિચારો કે આપણા જે ઋષિમુનિઓ છે, ઋષિમુનિઓને એ સમયે ખબર હતી કે ભાઈ 3જા મહિને છે એ માતાના ઉદરમાં રહેલું બાળક છે એ પુરુષ હશે કે સ્ત્રી હશે, એ 3જા મહિને એ લોકોને જાણકારી હતી એ વસ્તુની. એટલે આ સંસ્કારને 3જા મહિને કરવામાં આવતો. એટલે હું તમને એ કોન્ટેક્સમાં તમારે આ વસ્તુ યાદ રહી જાય એટલા માટે કરું છું. બાકી જે સ્ત્રી ભ્રૂણ હત્યા માટે એક કાયદેસરનો એક ગુનો છે, ઓકે, અને આપણે સમાજ એઝ અ સમાજ એઝ અ સોસાયટી આપણે એ ગુના સામે લડવાનું છે. ઓકે, ત્રીજો સંસ્કાર છે સીમંતોનિયન સંસ્કાર છે, એટલે ગર્ભના જે માનસિક વિકાસ માટે આ સંસ્કાર કરવામાં આવે છે. આ ક્યારે કરવામાં આવે છે, જ્યારે જે માતાનો જે પ્રેગ્નન્સી હોય એ પ્રેગ્નન્સીનો જ્યારે 4થો મહિનો ચાલુ થાય ત્યારે શું છે, એ ગર્ભની અંદર રહેલા બાળકનો માનસિક વિકાસ પણ ચાલુ થઈ જાય છે. એટલા માટે અત્યારે તમારા આપણા જે ઘરડા હશે, ઓકે, ઘરડા જે વડીલો હશે, વડીલો શું કહે છે, જ્યારે કોઈ પણ સ્ત્રી પ્રેગ્નન્ટ હોય ત્યારે એને શું કહે છે, સિરિયલો નહીં જોવાની, ઓકે, એવી બધી વાતો કરતી હોય છે ને, રામાયણ વાંચો, સારા સારા ધાર્મિક પુસ્તકો વાંચો, ઓકે, ધર્મની સિરિયલો જોવો, ઓકે, એવું બધું કહેવામાં આવે છે. એ શું કામ કહેવામાં આવે, કે જે શિશુ છે, જે બાળક છે, એ બાળકનો માનસિક વિકાસ ક્યારથી ચાલુ થઈ જાય છે, માતાના ગર્ભના 4થા મહિનાથી જ એનો શારીરિક વિકાસ થઈ જાય છે. એને જો આજના સાયન્સના કન્ટેક્સમાં પણ આપણે કહીએ તો જ્યારે તમે 4થા મહિને ડૉક્ટર પાસે જશે, એ ડૉક્ટર શું કરશે, ડૉક્ટર એને પ્રોટીન લેવાનું કહેશે, વિટામિન્સ લેવાનું કહેશે, ફોલિક એસિડની દવાઓ લખી આપશે. એ શેના માટે જરૂરી છે, તો એ બાળકનો જે માનસિક વિકાસ છે એના માટે જરૂરી છે. ઓકે, તો સીમંતો નિયમ શું છે, બાળકના માનસિક વિકાસ માટે અનિષ્ટકારી શક્તિઓથી બાળકને બચાવવા માટે સીમંતો નિયમનો સંસ્કાર કરવામાં આવતો. ઓકે, 4થો સંસ્કાર છે જાતકર્મ, એટલે બાળકના જન્મના સમયે. હવે આ સંસ્કાર ક્યારે કરવામાં આવતો, 4થો સંસ્કાર જાતકર્મ, તો બાળકનો જ્યારે જન્મ થઈ જાય ત્યારે આ સંસ્કાર કરવામાં આવતો. અને એ સંસ્કારમાં શું છે, પિતા દ્વારા એને એક આશીર્વાદ આપવામાં આવતા, એના સરસ સારા જીવન માટેની પિતા દ્વારા એને આશીર્વાદ આપવામાં આવતા. ઓકે, અને પિતા દ્વારા એને શું છે, એ સમયે મધ થોડું ઘણું ચટાડવામાં આવતું. ઓકે, તો અત્યારે તો એ મધ ચટાડવાની કોઈ પ્રથા રહી લગભગ નથી. ઓકે, અને ડૉક્ટર દ્વારા એ ખરેખર ના પાડવામાં આવે છે. પણ જે આપણે 16 સંસ્કાર છે, સંસ્કારવાળા સંસ્કારની અંદર આ મધ ચટાડવાની એક પ્રક્રિયા છે, અને જેને આપણે જાતકર્મ તરીકે કરીએ છીએ. ઓકે, આશીર્વાદ જે પિતા દ્વારા આપવામાં આવે છે એને 16 અને જાતકર્મ નામનો સંસ્કાર કહે છે. ઓકે, 5મો સંસ્કાર છે નામકરણ, એટલે નામકરણ જન્મના 10મા કે 12મા દિવસે કરવામાં આવે છે, જેને આપણે શું કહીએ છીએ, છઠ્ઠી પણ કહેવામાં આવે છે. ઓકે, અને બાળકનું નામ રાખવામાં આવે છે. એક જે વિદ્વાન જે બ્રાહ્મણ છે, બ્રાહ્મણ દ્વારા આપણે એને સમય આપીએ છીએ કે આ સમયે બાળકનો જન્મ થયો હતો, અને એ સમયે નક્ષત્રો વાંચી, ઓકે, એક રાશિ આપવામાં આવે છે અને એને બાળકની એ રાશિ ઉપરથી આપણે નામ પાડીએ છીએ. ઓકે, 5મો સંસ્કાર છે નિષ્ક્રમણ, એટલે કે જ્યારે પહેલીવાર બાળક ઘરથી બહાર નીકળે, ઓકે, જ્યારે બાળકનો જન્મ થઈ ગયો છે, ઓકે, અને બાળકને ક્યારે છે, ઘર બાળકને પહેલાં તમે ઘરમાં જ રાખવાનો છો, પણ જ્યારે પ્રથમવાર જ્યારે બાળક ઘરની બહાર નીકળે, એટલે કે 12મા દિવસથી 4 મહિના સુધી,
ઓકે, ત્યારે આ સંસ્કાર કરવામાં આવતો, નિષ્ક્રમણ નામનો સંસ્કાર કહેવામાં આવતો. અને કોના દ્વારા બહાર લઈ જવામાં આવતો? મામા દ્વારા અથવા પપ્પા દ્વારા, જનરલી એ મામા દ્વારા જ બહાર લઈ જવામાં આવતો. ઓકે, એ સમયે તો એ નિષ્ક્રમણ નામનો સંસ્કાર પણ યાદ રાખજો. સાતમો સંસ્કાર છે અન્નપ્રાશન. જ્યારે પહેલીવાર, ઓકે, છ પહેલીવાર જ્યારે અન્ન ખવડાવવામાં આવે ત્યારે આ સંસ્કાર કરવામાં આવતો. અને એ સંસ્કાર ક્યારે કરવામાં આવતો? બાળકના જન્મના 6 મહિના પછી. ઓકે, તમે વિચારી લો કે આપણા ઋષિ મુનિઓ કેટલા જ્ઞાની હશે. ઓકે, આપણે ખરેખર પ્રાઉડ કરવું જોઈએ કે જે એઝ અ ભારતીય, ઓકે, એઝ અ હિન્દુ, એ લોકો પાસે કેટલું બધું જ્ઞાન હતું. ઓકે, કારણ કે એ સમયે એ લોકોએ પણ ડિસાઈડ કરેલું હતું કે 6 મહિના પછી આને અન્નપ્રાશન કરવાનો. અને અત્યારે આપણે અત્યારના સાયન્સના કન્ટેક્સમાં વાત કરીએ તો ડૉક્ટર પણ શું કહે છે કે 6 મહિના સુધી એને ફક્ત ને ફક્ત શું છે, માતાનું દૂધ જ પીવડાવવાનું, અને 6 મહિના પછી તમારે કંઈક ને કંઈક ખવડાવવાનું ચાલુ કરવાનું. ઓકે, જેને આપણે અન્નપ્રાશન નામનો સંસ્કાર કહે છે. એ લગભગ અત્યારે પણ ઘણા બધા ઇન્ડિયન સ્ટેટની અંદર આ સંસ્કાર કરવામાં આવે છે. ઓકે, આઠમો સંસ્કાર છે ચૂડાકરણ. ચૂડા એટલે કેસ જે હોય ને, માથાના કેસને ચૂડા કહેવામાં આવતું. ઓકે, અને પહેલીવાર જ્યારે આની અંદર વાળ લેવામાં આવે ત્યારે એ સંસ્કારને ચૂડાકરણ કહેવામાં આવતું. આ પહેલાં અથવા ત્રીજા વર્ષની અંદર કરવાનું શુભ માનવામાં આવતું. પણ અત્યારે શું છે, મારા બાળકનો ફોટો સારો આવવો જોઈએ, એને ફેસબુક ઉપર આપણે અપલોડ કરવો જોઈએ, એટલે બાળકના વાળ વધવા દો. એટલે આ સંસ્કાર આ ફેસબુકના લીધે આ સંસ્કાર અત્યારે બંધ થઈ ગયો છે. બાકી એને પહેલાં કે ત્રીજા વર્ષે વાળ લેવાનું બાળક માટે શુભ માનવામાં આવતું. ઓકે, હાલાકી આપણા ગ્રામ્ય વિસ્તારની જે સંસ્કૃતિ છે એની અંદર હાલમાં પણ આ સંસ્કાર અત્યારે પણ કરવામાં આવે છે. ઓકે, ચાલો આગળ વાત કરીએ. કર્ણવેધન, નવમો સંસ્કાર છે કર્ણવેધન. એટલે આના અંદર બાળકના કાનને વીંધવામાં આવતું. લગભગ આ સંસ્કાર તો અત્યારે ક્યાંય દેખાતો નથી. ઓકે, એને ક્યારે કરવામાં આવતો? પહેલાં ત્રીજા કે પાંચમા વર્ષે આ કર્ણવેધન સંસ્કાર કરવામાં આવતો. દસમો સંસ્કાર છે વિદ્યારંભ. ઓકે, સ્કૂલ ચલે હમ. અને આ ક્યારે કરવામાં આવતો? 5 વર્ષ પછી. એટલે એ લોકોને જ્યારે આપણે ઋષિ મુનિઓ છે એને ખબર હતી કે બાળક જ્યારે 5 વર્ષનો થઈ જાય ત્યારે એણે વિદ્યા લેવાનું ચાલુ કરવું જોઈએ. ઓકે, પણ અત્યારે શું છે, અત્યારે કેજી કરશે, નર્સરી કરશે, અને સિનિયર કેજી, અપર કેજી, ઘણું બધું બાળકનું જીવન જે છે એ 2 વર્ષથી ને ટેન્શનની અંદર ચાલુ થઈ જાય. તો જ્યાં સુધી નોકરી ના મળે, જ્યાં સુધી એ આઈપીએસ ઓફિસર ના બને, જ્યાં સુધી એ ડેપ્યુટી કલેક્ટર ના બને, ત્યાં સુધી એનું જીવન કેવું રહે છે? ટેન્શનમય થઈ ગયું છે. તો પહેલાંના જમાનામાં વિદ્યારંભ નામનો સંસ્કાર કરવામાં આવતો. ઓકે, 5 વર્ષ પછી. પછી હવે સાતમો સંસ્કાર, 11મો સંસ્કાર કયો છે? ઉપનયન સંસ્કાર. ઓકે, ઉપનયન સંસ્કાર કોઈપણ બાળક હોય, કોઈપણ દ્વિજ બાળક હોય. હવે દ્વિજ એટલે શું? ઓકે, દ્વિજ એટલે મેં તમને લાસ્ટ લેક્ચરમાં આની વિશે જણાવેલું છે કે દ્વિજ એટલે દ્વિજ કોને કહેવાય. તો દ્વિજ આપણા જે 4 જાતિઓ છે, ઓકે, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર, 4માંથી બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય આ ત્રણે ત્રણ જાતિને દ્વિજ તરીકે ઓળખવામાં આવતી. અને જે શૂદ્ર છે એને દ્વિજની અંદર સમાવેશ કરવામાં આવતો નહીં. એટલે જે ઉપનયન સંસ્કાર છે એ કયા બાળકનો થતો? તો દ્વિજની અંદર જે બાળક આવે, એટલે એ બાળક જો બ્રાહ્મણ હોય, એ બાળક જો ક્ષત્રિય હોય, એ બાળક જો શૂદ્ર હોય, તો એનો આ ઉપનયન સંસ્કાર કરવામાં આવતો. ઓકે, ચલો આપણે ઉપનયન સંસ્કારને એકદમ વ્યવસ્થિત રીતે સમજીએ. તો ઉપનયન સંસ્કારની અંદર શું હોય કે આની અંદર બાળકને એક જનેઉ પહેરાવવામાં આવતી. અને કેવી જનેઉ? યજ્ઞોપવિત જનેઉ. એટલે યજ્ઞ કરી અને બાળકને શું છે, જનેઉ ધારણ કરવામાં આવતી, જેને ઉપનયન સંસ્કાર કહેવામાં આવતો. ઓકે, અને આ ક્યાં સુધી ચાલે? જ્યારે એ બ્રહ્મચર્ય સુધી. અને આ જે જનેઉ છે એ જનેઉને કેવી પહેરવી જોઈએ? જ્યારે માણસ, જ્યારે કોઈ પણ બાળક હોય, એ બાળક એ બ્રહ્મચર્ય સુધી હોય, એટલે જ્યાં સુધી એને લગ્ન ના થાય ત્યાં સુધી એને 3 દોરાવાળી, એટલે જે અપરિણિત બાળક હશે એ 3 દોરાવાળી જનેઉ પહેરે. ઓકે, જેની અંદર કપાસ, શણ અને ઊનના દોરા હોય. 3-3 દોરા અલગ હોય, એક દોરો કપાસનો હશે, એક દોરો શણનો હશે અને એક દોરો ઊનનો હશે. ઓકે, જેને આપણે બ્રહ્મા, વિષ્ણુ, મહેશ તરીકે પણ આપણે એને ઓળખી શકીએ છીએ, એવું પણ એને કહેવામાં આવે છે. એટલે આપણું સાયન્સ છે. એ સિવાય હું તમને બીજી વાત કહી દઉં કે જે માણસના લગ્ન થઈ જાય છે, જે માણસ ગૃહસ્થ જીવનમાં પહોંચે છે, તો એ કેટલા દોરાવાળી પહેરશે? એ 6 દોરાવાળી જનેઉ પહેરશે. ઓકે, 3+3,
ત્રણ પ્લસ ત્રણ એડ થશે એટલે આ જે ત્રણ બીજા એડ થયા એ એની જે પત્ની છે એની પત્નીના પણ એની પત્નીના ભલા માટે પણ આ ત્રણ દોરા એડ કરી અને છ દોરાવાળી જનેઉ પહેરશે. જનેઉ પહેરવાની જે સાચી રીત છે એ ડાબો જે ખંભો છે એ ડાબા ખંભાની ઉપરથી લઈ જમણી બાજુ પેટની નીચે સુધી એ પહેરવામાં આવતી. એટલે જે ઉપરનો ભાગ હશે એ ડાબા ખંભાની ઉપર હશે અને જમણી બાજુ એ નીચે હશે પેટની ઉપરથી. ઓકે, તો આ હતી કંઈક, આ આઈ થિંક આ લગભગ તમારામાંથી આ વિડીયો જોવાવાળા વ્યૂઅર્સમાંથી લગભગ કોઈને ખ્યાલ નહીં હોય કે જનેવ માટે કઈ રીતે પહેરવામાં આવે. ઓકે, એનીવેઝ આપણે એ પછી 12મો સંસ્કાર છે વેદારંભ. એ સમયે તો કોઈ સાયન્સ પોલિટિકલ હિસ્ટ્રી નહોતો, તમારી એ સમયે સબ્જેક્ટ હતો નહીં. ઓકે, હિસ્ટ્રી નહોતો, પોલિટિકલ સાયન્સ નહોતો, જિયોગ્રાફી નહોતો, એવું કંઈ સબ્જેક્ટો તો હતા નહીં. એટલે એ સમયે શું હતા, વેદ હતા. તો વેદોનો પાઠ કરવાનો જે સંસ્કાર છે એને વેદારંભ તરીકે ઓળખવામાં આવતો. 13મો સંસ્કાર ક્રેસિંગ, જ્યારે બાળક પહેલી વાર સેવિંગ કરે. ઓકે, પહેલી વાર જ્યારે સેવિંગ કરે ત્યારે એ 16 વર્ષ થાય સેવિંગ કરવામાં આવતું, જેને કેસિંગ કેસાન તરીકે ઓળખવામાં આવતું. અને અત્યારે શું છે, અત્યારે તો એ ફેશન બની ગઈ છે. ઓકે, ચલો પછી 14મો સંસ્કાર છે સમાવર્તન, એટલે ગુરુકુળમાં શિક્ષા પૂરી કર્યા પછી અને વિદ્યાર્થીના ઘર ગયા પહેલાં આ સંસ્કાર કરવામાં આવતો, જેને સમાવર્તન સંસ્કાર કહેવામાં આવે છે. અને સમાવર્તન સંસ્કારની અંદર બાળક શું કરશે, બાળક સ્નાન કરશે. ઓકે, અને સ્નાન કરી એટલે સ્નાન તો રોજ કરે જ તે, પણ જ્યારે એનું વિદ્યા પૂરી થઈ જશે એટલે બાળક સ્નાન કરશે અને સ્નાન કરી પછી જ એને સ્નાતક ગણવામાં આવે. તો એ જે આપણે સ્નાતક અત્યારે કહીએ છીએ એ સ્નાતક અત્યારનો શબ્દ નથી, એ શબ્દ છે ઉત્તર વૈદિક કાળનો શબ્દ છે. ઓકે, સ્નાન કર્યા પછી જ બાળક સ્નાતક બનતો. જનરલી એ સ્નાન તો રોજ કરતા. ઓકે, પણ આ એક સંસ્કાર રૂપી સ્નાન છે. ઓકે, એ વસ્તુને તમે ખ્યાલ રાખજો. 14મો સંસ્કાર છે વિવાહ. ઓકે, જેની અંદર માણસ શું છે, એક બ્રહ્મચર્ય જીવનમાંથી આગળ નીકળી અને ગૃહસ્થ જીવનમાં પ્રવેશે છે. ઓકે, અને એ સમયે તો એવું કંઈ નોકરીની ઝંઝટ તો હતી નહીં, એટલે છોકરી પણ મળી હતી. ઓકે, અને એ 15મો સંસ્કાર વિવાહ તરીકે ઓળખાતો. અને 16મો જે સંસ્કાર છે અંત્યોષ્ટિ. ઓકે, એ મૃત્યુ પર્યંત, જેને આપણે અંતિમ સંસ્કાર પણ તરીકે ઓળખીએ છીએ. ઓકે, અને એની અંદર અંતિમ સંસ્કાર કરવામાં આવતો. જો આ તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરી જણાવજો. પ્લસ ચેનલને સબસ્ક્રાઈબ કર્યા વગર ભૂલતા નહીં. થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ ધીસ વિડીયો.